આગળ વાત કરીએ રાજકોટ તરફથી બ્રેકિંગ ન્યૂઝ. રાજકોટમાં જે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી તે આજથી ફરી શરૂ કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. ઉલ્લેખનીય છે કે મહા વાવાઝોડાના કારણે આ મગફળીની ખરીદી અટકાવી દેવામાં આવી હતી, ત્યારે આજથી ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. જૂના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી કરવામાં આવશે. તાલુકા પ્રમાણે જે સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે, સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો કુલ 145 સેન્ટરો ઉભા કરાયા છે. 90 દિવસ સુધી આ મગફળીની ખરીદીની પ્રક્રિયા કરવામાં આવશે. વાત કરીએ રાજકોટથી, મયુર સોની લાઈવ જોડાયા છે આપણી સાથે. મયુર, જે રીતે વાત કરીએ આજથી રાજકોટમાં મગફળીની ખરીદી કરાશે ટેકાના ભાવે, ત્યારે ખેડૂતો કેટલી સંખ્યામાં ત્યાં માર્કેટિંગ યાર્ડ પર પહોંચી રહ્યા છે, ખેડૂતોનું શું કહેવું છે આ અંગે મયુર? બિલકુલ બિલકુલ, હું આપને યાર્ડના દ્રશ્યો જ બતાવીશ. ચાર તાલુકાના 160 કરતાં વધુ ખેડૂતો પોતાની મગફળીનો જથ્થો લઈને આવ્યા છે. અત્યારે ખેડૂતો માટે ખુશીની વાત એ છે કે તેમની મગફળીના સેમ્પલો ધીરે ધીરે મંજૂર થઈ રહ્યા છે. અત્યારે જે પાસ થયેલી મગફળી છે તેની તોલાઈ થઈ ગયા બાદ આ જે નવા બારદાન છે તેની અંદર મગફળી ભરવાની પ્રક્રિયા, તેને શેલિંગ કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે રાજકોટ જિલ્લાના જે ચાર તાલુકાઓ, રાજકોટ તાલુકો, લોધી તાલુકો, પડધરી અને કોટડા સાંગડી, આ ચાર તાલુકાના 40-40 ખેડૂતોને આજે પહેલા દિવસે બોલાવવામાં આવ્યા હતા અને તમામે તમામ જે ખેડૂતો છે તેની મગફળીની ચકાસણી કર્યા બાદ, ભેજનું પ્રમાણ જોયા બાદ, તેની અંદર રહેલા ભૂસાનું પ્રમાણ જોયા બાદ તેની મગફળીના સેમ્પલને પાસ અથવા તો નાપાસ કરવામાં આવે છે. સવારથી અત્યાર સુધીની અંદર જ્યારે ચાર તાલુકાના ચાર ચાર ખેડૂતો છે તેનો વારો આવી ગયો છે. તેમની મગફળીનો જથ્થો છે તે પાસ થઈ ગયો છે અને તેની મગફળી છે તેની તોલાઈ પણ થઈ રહી છે. હું આપણે તોલાઈના દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે અહીંયા જે મગફળીનો જથ્થો છે તે ઇલેક્ટ્રોનિક વજન કાંટાની અંદર નવા બારદાનની અંદર ભરવામાં આવે છે. જે મગફળી પાસ થઈ ગયેલી છે તે તમામે તમામ મગફળીનો જથ્થો આ પ્રકારે બારદાનની અંદર ભરીને તેને સામે સેલિંગ કરવાની પ્રક્રિયા છે. એટલે ખરીદીની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાના કારણે જે મુશ્કેલી ખેડૂતોને સહન પડી હતી, લગભગ એક મહિના સુધી આ ખરીદીની પ્રક્રિયા હતી તે બંધ કરી દેવામાં આવી હતી. મગફળી જથ્થાને સારું એવું નુકસાન પહોંચ્યું હતું, પરંતુ હવે સારી બાબત એ છે કે આજથી ખરીદી શરૂ થઈ છે અને લગભગ આ પ્રક્રિયા જાન્યુઆરી મહિના સુધી ચાલશે. જે પ્રકારે ખેડૂતોનો મગફળીનો જથ્થો સતત આવશે તે મુજબ આ મગફળીની પ્રક્રિયા ખરીદવા ચાલુ રહેશે. ચોક્કસથી મયુર, જે રીતે વાત કરવામાં આવે મગફળીની ખરીદી હાલ શરૂ કરવામાં આવી છે, ત્યારે અગાઉની જો વાત કરીએ તો વારંવાર મગફળીમાં કંઈ ના કંઈ કૌભાંડો સામે આવતા હોય છે અથવા તો મગફળીમાં ક્યાંક આગ લાગવાનો બનાવ સામે આવે છે, તો ક્યાંક વરસાદથી, કમોસમી વરસાદથી મગફળી પલળી જવાના પણ બનાવ સામે આવે છે, ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા તેના માટે કોઈ સાવચેતીના પગલાં ભરાયા છે કે કેમ? બિલકુલ, તમામ પ્રકારના સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે મગફળીની ગુણવત્તા, કારણ કે ભેજવારી અથવા તો મગફળીનું સેમ્પલિંગ કરવામાં આવે છે, તેમાં ભૂસો સહિતની, કાકરા સહિતની વસ્તુઓને જોવામાં આવે છે. મગફળી ચોખ્ખી હોય ત્યારબાદ જ સેમ્પલ પાસ થાય છે. સેમ્પલ પાસ થયા બાદ મગફળી ખરીદવામાં આવે છે. ખરીદવામાં આવતી તમામે તમામ જે મગફળી છે તેના ઢગલા કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ગુણમાં ભરવામાં આવે છે. આ પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પણ અહીંયા જે મોજુદ વિડીયોગ્રાફરો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે યાર્ડના જે સીસીટીવી કેમેરા છે તેના દ્વારા પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. નાફેડના જે અધિકારીઓ છે તેની સાથે સાથે સરકારના અધિકારીઓના, અહીંના જે જૂના યાર્ડના કેટલાક લોકો છે તે પણ આ ખરીદી પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યા છે. આખી પ્રક્રિયા પારદર્શક થાય, કૌભાંડના કોઈ આક્ષેપો ન થાય તેની તમામ તાકેદારીઓ અહીંયા રાખવામાં આવી છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, પાણીની વ્યવસ્થા થઈ જાય તેની વ્યવસ્થાઓ અહીંયા યાર્ડના સત્તાધીશોએ રાખી છે. સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છીય બનાવ ના બને તેના માટે અહીંયા પોલીસ બલ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે. એટલે તાકેદારીના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે, જેથી કરીને ખેડૂતોના મુદ્દે ફરી પાછી સરકાર કોઈ કુંડાળાની અંદર ના આવી જાય, કોઈ સવાલ ના ઉઠે. પહેલો દિવસ છે, પહેલા દિવસે શાંતિપૂર્ણ રીતે ખરીદી શરૂ થઈ ચૂકી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે જો ખેડૂતોનો ભીનાસવારો એટલે કે ભેજવારો મગફળીનો જથ્થો આવ્યો તેને રિજેક્ટ કરવામાં આવે અથવા તો કોઈ ખેડૂતોને મુશ્કેલી પડે તો શું થાય છે. કારણ કે વારંવાર આવું થતું રહ્યું છે, યાર્ડની અંદર જ્યારે ખેડૂતો પોતાનો મગફળીનો જથ્થો લાવે છે અને કોઈ ખેડૂતની સાથે જ્યારે અન્યાય થતો હોય છે ત્યારે તેનો વાદ ચોક્કસ ઉઠતો હોય છે. મારું જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ રાજકોટમાં મગફળીની ખરીદી જે રીતે શરૂ કરવામાં આવી છે, ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે, ત્યારે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક
જે કમોસમી વરસાદથી નુકસાન ગયું છે તે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ભરપાઈ થશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે અને ખેડૂતોમાં પણ આ ટેકાની ખરીદી શરૂ થતા ખુશી જોવા મળી હતી. તો વાત કરીએ માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.